ખૂબ જ આનંદનો દિવસ આજનો. એક તો બે દિવસોથી આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગામાં સ્નાન પાન કરી રહ્યા છીએ અને એ શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા સાથે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી જે શ્રીમદ ભાગવત ઉપર શ્રી સુબોધની જે ટીકા, તો સાથે સાથે શ્રી સુબોધનીજીના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. એ વલ્લભની વાણીનું અવગાહન કરી રહ્યા છીએ અને આજે ફલ સ્વરૂપ સાક્ષાત શ્રી વલ્લભ પિતૃચરણ આપણા મધ્યસ્થ બિરાજમાન છે અને આજે આપણને આપશ્રીના દર્શન અને સાથે સાથે આ કથાના આજના દિવસની પૂર્ણાહુતિના પછી આપશ્રીના મંગલ માર્મિક સારગર્ભિત વચનામૃતનો પણ દિવ્ય અલૌકિક લાભ આપણને બધાને પ્રાપ્ત થશે. તો ખૂબ જ આનંદ પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે કે જે દાદાજી પિતૃચરણના આશીર્વાદ, જેમની પ્રેરણા, જેમની આજ્ઞા, જેમનું માર્ગદર્શન દ્વારા આજ શ્રીમદ ભાગવત કહેવાનો જે અવસર મને પ્રાપ્ત થયો છે, આજે એ જ સ્વરૂપ અહીંયા આપનું સાનિધ્ય આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે, તો કે વિશેષ આનંદ પ્રસન્નતા કે આજે આ મારા વાક પુષ્પો આપશ્રીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. તો ખૂબ ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરતા, કારણ કે આ શ્રીમદ ભાગવત જે પણ હું કહી રહ્યો છું, બોલી રહ્યો છું, વૈષ્ણવ એ કંઈ મારું કંઈ પણ સામર્થ્ય નથી. આ શ્રીમદ ભાગવત તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, તો હું તો કંઈ એવો વિદ્વાન નથી, ના એવું કંઈ જ્ઞાન છે, પણ જે પણ કંઈક અહીંથી નીકળી રહ્યું છે કેવલ અને કેવલ પૂજ્ય શ્રી દાદાજીના પિતૃચરણની આશીર્વાદ છે અને એમની જ કૃપા છે. બાકી મારું કંઈ સામર્થ્ય નથી કે હું આ શ્રીમદ ભાગવત અને સવિશેષ સુબોધની ઉપર હું કંઈ કહી શકું એવી મારી કંઈ યોગ્યતા નથી. સતત આપશેનું માર્ગદર્શન, પ્રેરણા, ઉત્સાહવર્ધન આપશેનું મને મળતું રહે છે અને આપણા બધાની વિનંતી, અહીંના વૈષ્ણવ સમાજની વિનંતી ને બધાના આગ્રહ સ્વરૂપ એ વિનંતીને સ્વીકારીને આપશ્રી આજે અહીંયા પધાર્યા છે. એક બે દિવસ પછી આપને બહારગામ પણ પધારવાનું છે કાર્યક્રમમાં, તો પણ આપણા બધા માટે મમત્વ એવો આપશેનો ભાવ અને એ પ્રેમના લીધે આપ આજે અહીંયા બિરાજમાન છે અને એ આપશેના દર્શનનો વચનામૃતનો લાભ આપણને મળશે, તો ખૂબ ખૂબ આપશ્રી માટે કૃતજ્ઞતા પ્રગટ કરતા અને એ જ ભાવ કે બસ સદા એવી રીતે જ આપની પ્રસન્નતા આશીર્વાદ આપણા બધા ઉપર વર્ષતી રહે એ જ ભાવ સાથે બિરાજમાન પરમાદરણીય જ્યેષ્ઠ પિતૃચરણ એવં ભાતૃચરણ પુનઃ ફરીથી આપના
ચરણોમાં વંદન કરીને અને આપશ્રીની આજ્ઞા લઈને આવ આ શ્રીમદ ભાગવત કથા જે આત્મકલ્યાણ કરવા વાળી, આત્મતત્વને જાગૃત કરવા વાળી, આપણને પોતાના લક્ષ્ય તરફ લઈ જવા વાળી, નિષ્કામ ભક્તિ પ્રગટ કરવા વાળી એવી આ દિવ્ય શ્રીમદ ભાગવતમાં કથાઓમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. ગત દિવસ આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો. અધિકાર લીલા અને જેનો જેવો અધિકાર, જે પાત્રતાના અર્થમાં છે, જેવી જેની પાત્રતા એ રીતે એને આ શ્રીમદ ભાગવત ફલરૂપ થાય છે. એ અધિકાર લીલા અંતર્ગત આપણે જે બીજ શુદ્ધિની વાત કરી હતી, જે કાલે કથામાં હશે, અને પ્રથમ સ્કંદમાં જ્યારે આપણે પ્રવેશ કર્યો ત્યારે વાત કરી હતી સાત પ્રકારની શુદ્ધિ, જે શ્રી મહાપ્રભુજી પ્રકરણોના વિભાગ 3, 3 અને 13 હીનાધિકારી, મધ્યમાધિકારી અને ઉત્તમાધિકારી, અને એ ઉત્તમાધિકારી જે શ્રોતા એટલે શ્રી પરીક્ષિતજી મહારાજ, અને એમની બીજ શુદ્ધિ ક્ષેત્ર શુદ્ધિ એટલે એમના જે પૂર્વજો, એમનું ચરિત્ર, જેમ આપણે ગત દિવસે કુંતા સ્તુતિના દર્શન કર્યા કે જે કુંતા સ્તુતિ અંતર્ગત શ્રી કુંતાજીએ 26 શ્લોકો અંતર્ગત પ્રભુનું લીલા સામર્થ્ય, રૂપ, ગુણ, શીલ આદિ બધા નું વર્ણન કર્યું અને નિષ્કામ ભક્તિ પ્રભુ પાસે માંગી, અને સાથે ગત દિવસ એ પણ આપણે સમજ્યું હતું કે આજે અર્જુન ઉપર કે એમના ભાઈઓ ઉપર જે ભગવાનની કૃપા છે, કે જે કૃપાના ફળ સ્વરૂપ જે ભગવાન સારથી બન્યા છે, એનું પણ મૂળતઃ કારણ શ્રી કુંતાજી છે, ન કે આ અર્જુન કે આ પાંચે ભાઈઓનો પ્રેમ કે એમનો એમની ભક્તિ. કારણ કે એમની ભક્તિ તો સકામ છે, પણ આ પાંચે ઉપર જે ભગવાનની વિશિષ્ટ કૃપા છે એનું એકમાત્ર કારણ શ્રી કુંતાજીનો નિષ્કામ ભાવ છે. અને જે પ્રમાણ સ્વરૂપે આપણે શ્રી હરાય મહાપ્રભુજીની વાણી કે જે દાસ્યાષ્ટકમની અંતર્ગત જે શ્રી હરાયજી આજ્ઞા કરી કે આ પાંચો ઉપર જે આપની કૃપા છે એનું કારણ શ્રી કુંતાજી છે, અને એ કુંતાજીનો સંબંધ એમના બાળકો સાથે છે, તો એ સંબંધ સાથે આપ એ પાંચે ઉપર પણ કૃપા કરી રહ્યા છો. અને ફલ સ્વરૂપ શ્રી હરાયજીએ એ જ માંગ્યું કે હે પ્રભુ, એવી રીતે ન મારી અંદર કંઈ ભાવના છે, ન સેવા છે, ન કંઈ ગુણ છે, પણ તું પણ આપ મારી ઉપર કૃપા કરશો, કારણ કે આપ તો વલ્લભના પ્રિય છો, શ્રી વલ્લભથી બંધાયેલા છો, અને એ વલ્લભ સાથે, શ્રી વલ્લભ સાથે મારો સંબંધ છે, એમના કુલમાં અમારો જન્મ થયો છે, એટલે એ સંબંધના નાતી આપ અમારી ઉપર પણ કૃપા કરશો એ વાતનો મને વિશ્વાસ છે, એવી ભાવના શ્રી હરાયજી દૈન્ય ભાવ પ્રગટ કરી રહ્યા છે કે વલ્લભ સાથે અમારો સંબંધ છે.
કારણ કે શ્રીનાથજી એ તો શ્રી વલ્લભથી બંધાયેલા છે. તમે સત્સંગ કરતા હો, તમને વાર્તાજીના પ્રસંગનું સેવન કરતા હો, તમને ખ્યાલ હશે કે જ્યારે અર્ધરાત્રિના સમયે શ્રીનાથજી બાવા પ્રગટ થયા અને વચન આપ્યું હતું કે આપ જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એ જીવનો હું ક્યારે ત્યાગ નહીં કરું, એના દોષ સામે હું નહીં જઉં, એ જે મને આરોગાવશે એ જ સામગ્રી હું આરોગીશ. આ વચનોથી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છે. એટલે ભાગવત કૃપા, શ્રીજી કૃપા મેળવવા માટે વલ્લભ સાથે સંબંધ જોડાવો એ પરમ આવશ્યક છે વૈષ્ણવ. અને એટલા માટે જ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ કે વાયા વલ્લભ થકી શ્રીનાથજી આપણી સેવા અંગીકાર કરે છે. તો એ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય અને એ શ્રી વલ્લભના બતાવેલા માર્ગ ઉપર નિષ્ઠાપૂર્વક ચાલવાનો પ્રયાસ કરીએ અને એ જ શ્રી વલ્લભની કૃપાથી આ શ્રીમદ ભાગવત સુબોધની પણ આપણને હૃદયારૂઢ થશે એવી વિનંતી શ્રી વલ્લભને કરીએ. પ્રથમ સ્કંદ અંતર્ગત આપણે ગત દિવસે પરીક્ષિતનો જન્મ, એમને જે શ્રાપ લાગ્યો એ લીલાનું શું રહસ્ય છે એ વિષયમાં પણ સંક્ષિપ્તમાં ભાવ સમજ્યા હતા કે જે પણ થયું ઠાકોરજીની ઈચ્છાથી થયું. કારણ કે સત્સંગ મળવો એ જ્યાર સુધી કૃપા ન હોય ત્યાર સુધી સત્સંગની પ્રાપ્તિ ન થાય. અતિ હરિ કૃપા જાહી પર હોઈ પાંવ ધરે એહી માર્ગ સુઈ. તમે આ કથામાં આવીને બેઠા છો, શ્રવણ કરી રહ્યા છો, તમે કૃપા પાત્ર છો. ઠાકોરજીએ તમારા ઉપર કૃપા કરી છે એટલે આ સત્સંગમાં આવીને આપણે બેઠા છીએ વૈષ્ણવ. અને એ જ સત્સંગ આપવો પરીક્ષિતને, ઠાકોરજીએ વિચાર કર્યો કે જેના જેની રક્ષા મેં ગર્ભમાં કરી હતી એને દિવ્ય સત્સંગ પણ મળવું જોઈએ. એટલા માટે જ આ બધી લીલા કે જેની બુદ્ધિ ભ્રમિત થઈ. ભાગવતકાર તો એમ કહે છે કે આ જે જરાસંધના ત્યાંથી યુદ્ધ કરીને જે સંપત્તિ લઈને આવ્યા તે એ મુકુટ ધારણ કર્યું અને એમાં કલયુગે પ્રવેશ કર્યો અને જેના લીધે અને આવું કૃત્ય કર્યું. પણ આપણા શ્રી આચાર્યજી કહે છે કે આ તો બધું ઠીક છે પણ મુખ્ય વસ્તુ છે કે ઠાકુરે એને સત્સંગ આપવાનો વિચાર કર્યો છે. કે એટલે ભગવદ ઈચ્છાથી એની બુદ્ધિ ભ્રમિત થઈ, જેના લીધે શૃંગીને ક્રોધ આવ્યો, જેના લીધે શ્રાપ આપ્યો, જેના લીધે વૈરાગ્ય આવ્યું, જેના લીધે મહેલનો ત્યાગ કર્યો, તીર્થનો આશ્રય કર્યો, સુખદેવજી મળ્યા અને શ્રીમદ ભાગવત એમને પ્રાપ્ત થયું. એટલે આ વિશેષ કૃપા કે સત્સંગ મળવો, સત્સંગમાં ભાગવતમાં આવીને બેસી એ આપણું ભાગ્ય છે અને અહીંથી આપણે કેટલું ગ્રહણ કરીને લઈ જઈએ એ આપણું સૌભાગ્ય. હમ કિતના લઈ જા સકતે હૈ, કિતના આપ ગ્રહણ કર સકતે હો, નહીં તો અહીંથી સાંભળો અહીંથી નીકળી ગયું, હવે તો પછી એ જીવની પાત્રતા ઉપર પાછી વાત આવી જાય. ઘણી વખત લોકો વૈષ્ણવ કે જે બધું સત્સંગમાં બેસીએ છીએ પણ કઈ યાદ નથી રહેતું. યાદ નહીં રહેતા કુછ ભી, કથા તો બધું સાંભળીએ સત્સંગમાં બેસીએ પણ યાદ નથી રહેતું. એક વાર એક શિષ્યે ગુરુને પૂછ્યું, ગુરુદેવ આપ ઇતની સુંદર કથા સુનાતે હો, આટલી સુંદર સુંદર પ્રસંગો આપ સંભળાવો છો પણ હવે કંઈ યાદ નથી રહેતું.
અંદર કઈ ટકતું નથી, રહેતું નથી, તો શું કરીએ? થાય ને એવો પ્રશ્ન, હા કે ના? જ્યાં શિષ્ય ગુરુને પૂછ્યું, ગુરુ કહે એક કામ કર, આ લે એક આ છાબ, એ છાબડીને કિનારા નદી કિનારા ઉપર લઈ જા, પાણી ભરીને લઈ આવ. હવે ઓલો છાબડી લઈને ગયો, પાણી નદીમાં અંદર નાખી, હવે પાણી એમાં ક્યાં રહેવાનું, બધું નીકળી જાય એમાંથી. એક વાર ભર્યું, બે વાર ભર્યું, બધું પાણી નીકળી જાય. શિષ્ય કે ગુરુદેવ, આપ કહે રહ્યો યે છાબ મેં પાણી ભર કે, લેકિન ઇસમેં પાણી તો ટિકતા નહીં હૈ, પછી એ છાબ ને ઓલામાં અંદર નાખવાનો શું મતલબ? ગુરુદેવ કહે છે, શિષ્ય આ છાબમાં તું પાણી ભરવા ગયો, પાણી આમાં ટક્યું કે ન ટક્યું એ અલગ વાત છે, પણ જેટલી વખત તે છાબ પાણીમાં ડૂબોવી, કમથી કમ એટલી વારે સ્વચ્છ તો થઈ, શુદ્ધ તો થઈ. એટલે આપણે આ કથામાં આવીને બેઠા, કેટલું યાદ રહ્યું, અંદર ગયું ન ગયું એ અલગ કથા છે, પણ જેટલી વાર પણ આપણે અહીંયા બેઠા, મન શુદ્ધ તો થયું, પોતાના દોષ તો આપણને દેખાયા, અસદા લાભથી બચી ગયા, દુસંગથી બચી ગયા, દુર્વિચારથી બચી ગયા, એ તો લાભ થયો કે નહીં? નિત્ય સત્સંગ એ પરમ આવશ્યક છે. તો આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ માટે ઠાકુરજી આ બધી લીલા કરી, પ્રભુની કૃપાથી એ પરીક્ષિતનું એવું સામર્થ્ય કે એને કલયુગનો નિગ્રહ કર્યો છે. હા, જ્યાં એને બહુ સુંદર, એ બહુ સુંદર એ કથા છે, બહુ વિચિત્ર દ્રશ્ય એને જોયું, એક બળદ જોયું, એક ગાય જોઈ, અને એ બળદનો કેવળ એક જ પગ ઉપર ઊભો છે, એ રૂપક બતાવ્યું કે બળદ શું છે, તો કે ધર્મનું સ્વરૂપ છે, ગાય પૃથ્વીનું સ્વરૂપ છે, આદિદૈવિક સ્વરૂપ બતાવ્યું. અને એ આપસમાં સંવાદ કરે છે, ગાય બળદને પૂછે છે, અરે આપનું દુઃખનું કારણ શું છે, આ એ પગ ઉપર આપ ઉભા છો, સો આ કાલ આપના દુઃખનું કારણ છે? કારણ કે ધર્મના ચાર ચરણ બતાવ્યા, સત્ય, શૌચ, પવિત્રતા, દયા અને દાન. પણ આ કલયુગમાં કેવળ ધર્મ એક જ પગ ઉપર ઉભો છે, અને એ ચરણ છે દાન. બાકી સત્ય નીકળી ગયું, પવિત્રતા, શૌચ આદિ નષ્ટ થઈ ગયા, દયા ભાવના નથી રહી. અને સાચું જોવા જઈએ તો આજના સમયમાં જીવ જે દાન પણ કરે છે એ પણ સાત્વિક નથી રહ્યું. એ દાન પણ ઐશ્વર્યની વૃદ્ધિ માટે, યશની વૃદ્ધિ માટે, સન્માનની લાલસા માટે એ મનુષ્ય દાન કરતું હોય છે, સાત્વિક દાન પણ નથી રહ્યું. ને પછી બળદ પણ ગાયને પૂછે છે, આપના દુઃખનું કારણ શું છે? ત્યાં જ એ બંને આપસમાં ચર્ચા કરી રહ્યા હતા, અને પછી આ શુદ્ર આવીને એ બંને ઉપર પ્રહાર કર્યો, અને પરીક્ષિતને ક્રોધ આવ્યો, મારવા માટે જ્યાં તત્પર થયા, એને ત્યાં એના ચરણનો આશ્રય લીધો. પરિચય પૂછ્યો તો કહ્યું કે હું કલયુગ, તો કે તું મારા રાજમાં ન રહી શકે. કે મહારાજ, સત્ય, ત્રેતા, દ્વાપર બધા પોતાનો સમય ભોગવીને વયા ગયા છે, અને હવે મારો સમય આવ્યો છે, આપ કૃપા કરો, આપ કહો હું ત્યાં રહું. આ પરીક્ષિતજી મહારાજે કલયુગનો નિગ્રહ કર્યો. કલયુગ કહે છે કે ભલે મારા જેટલા પણ દોષો હશે, પણ મારી અંદર એક ગુણ પણ છે, અને એ ગુણને ધ્યાનમાં રાખીને
परीक्षित जी कलयुग ने रहेवानु स्थान आप्यु छे। श्री महाप्रभु जी अहिया सुबोधनी में आज्ञा करे छे के कलि निग्रहो बहिर्मुखेन कर्तुम अशक्यः अभगवदीयेन वा, के कलियुग नो काल नो निग्रह करवो जे भगवत बहिर्मुख छे प्रभु नी सन्मुखता जेनी नथी ए बहिर्मुख जीव कलियुग नो निग्रह न करी शके। ए काल एने सतावे छे पण जे सन्मुख जीव छे हरि गुरु वैष्णव नी जे सेवा करे छे એ સન્મુખ સમર્પિત જીવ જ આ કલયુગનો નિગ્રહ કરી શકે એ અલૌકિક સામર્થ્ય પ્રભુ કૃપાથી એને મળે છે। અને જે સમર્પિત જીવ હોય સન્મુખ સેવા ભાવી જીવ હોય અને એ જીવો પછી એ પોતાનો મુક્ત ભાવ પ્રગટ કરતા કહેતા હોય છે કે કલયુગ સબ યુગતે અધિકારી, સામાન્ય જીવ તો આ કલયુગને ગાળો આપતો હોય છે કે આ કેવો સમય આવી ગયો છે, આમ છે તેમ છે, લેકિન વૈષ્ણવજન તો શું કહે, કલયુગ સબ યુગતે અધિકારી, જા યુગ મે શ્રી વલ્લભ પ્રગટે, સેવા રીત દિખાઈ, કલયુગ સબ યુગતે અધિકારી। ભગવદીય વૈષ્ણવ તો કહેતે હૈ કે કલયુગ હી સતયુગ હૈ, કારણ કે સતયુગ એટલે શું, ભગવદીય પોતાના ભાવ પ્રગટ કરે છે, કહે છે કે સત્ય એટલે ઈશ્વર, યુગ એટલે સંબંધ, જે યુગમાં ભગવાનનો સંબંધ થાય, ભગવત સંબંધ થાય એ સતયુગ। ભગવદીયો ભાવ પ્રગટ કરે છે કે ક્યાંક અમે સતયુગમાં હશું પણ ત્યાં અમારો આત્મસંબંધ ન થયો, એ યુગ એમનેમ નીકળી ગયો। ત્રેતા દ્વાપરમાં પણ ક્યાંક અમે હશું પણ ત્યાં પણ અમારો આત્મસંબંધ ન થયો, એ યુગ એમનેમ નીકળી ગયો। પણ આ કલયુગમાં શ્રી આચાર્ય મહાપ્રભુ પ્રગટિત થયા અને શ્રી મહાપ્રભુજીએ સનાતજી સાથે સંબંધ કરાવી દીધો, બ્રહ્મ સંબંધ કરાવી દીધો, આત્મ સંબંધ થયો, એટલે કહે છે કે આ કલયુગ જ સતયુગ છે, કારણ કે આ યુગમાં ભગવાન સાથે અમારો સંબંધ થયો।